Hello students, today start chapter probability. Probability means sambhavana, atava chapati je chhe sambhavana ni. To thodi je vat chhe theory ni je vat apne book ni andar chhe karsu pachi je example chhe je board upar karsu le textbook je chhe e apanne mali jaye atava to koi whatsapp dwara इमेजेस मध्ये नंबर्स तो फर्स्ट ऑफ ऑल प्रोबेबिलिटी इंट्रोडक्शन सम ऑफ द इवेंट और हैपनिंग आर सर्टेन इंट्रोडक्शन के अंदर जो शुरुआत की बात आपेली छे એમાં सम ऑफ इवेंट हैपनिंग सर्टेन के अमुक ચોક્કસ ઘટના હોય છે ગુજરાતી માં જેને કહેવાય ચોક્કસ ઘટના તો આ જે ઇવેન્ટ ની વાત છે એમાં એક્ઝામ્પલ આપેલા છે કોની અંદર તો હું તમને ડાયરેક્ટ કારણ કે બધું જે છે બોર્ડ ઉપર લખવું શક્ય નથી કામ બુક ની અંદર એ એક્ઝામ્પલ છે ને સમજવાનો પ્રયત્ન કરીએ કે સર્ટેન ઇવેન્ટ કોને કે ધ સન રાઇઝિસ ઇન ધી ઈસ્ટ એન્ડ સેટ ઇન ધી વેસ્ટ કે આ ચોક્કસ ઘટના સૂર્ય જે છે પૂર્વની અંદર ઉગે છે અને પશ્ચિમમાં આજ લે છે સેકન્ડ डेथ ऑफ एवरी डी पीएम के दरेक जे जीव जे छे नो मृत्यु जे छे नक्की छे तो आ चोक्कस घटना कहे के फिक्स छे बनवानो छे थर्ड मेल्टिंग ऑफ सिवर इन वॉटर खांड जे छे पानी के अंदर ओगळे खांड ने आपणे पानी के अंदर मेल्ट करिए ओगाळी अथवा तो गरम करिए मेल्टिंग तो ए जे खांड छे ओगळवानी छे आ पण चोक्कस घटना सोडियम प्लस क्लोराइड इज इक्वल टू सोडियम क्लोराइड एन ए प्लस सी एल तो आ एग्जाम्पल चाहिए तो एग्जाम्पल पर समझी सकता है सोडियम एन ए प्लस सी एल सोडियम क्लोराइड एड करिए सोडियम एंड क्लोराइड तो ये बन से एन ए सी एल ओके मीठू देने के लिए डाउनवर्ड फॉलिंग ऑफ मैंगो फ्रॉम द ट्री कोई झाड़ के अंदर की केरी जे छे ए डाउनवर्ड नीचे पड़े झाड़ पर की केरी जे छे नीचे पड़े तो आ घटना हो जे छे जेने कहेवाय इवेंट्स आर सर्टेन के ચોક્કસ ઘટના છે ફિક્સ છે આ થવાનું છે પ્રોબેબિલિટી સમજવા માટે આપણે જોઈએ છે એમાં સેવન હોય છે સમ ઓફ હેપનિંગ્સ આર ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ ઘટનાઓ કહી દે તો કે ઇમ્પોસિબલ જે ઘટનાઓ છે એમાં એના એક્ઝામ્પલ તમને બુકની અંદર આપેલા છે કે ધ રાઇઝિંગ એન્ડ સેટિંગ બોથ ધ સન એન્ડ મૂન એટ ધ સેમ ટાઈમ કે એક સમયે સૂર્ય ઉગે અને આથી એક જ સમયે સોરી સૂર્ય અને ચંદ્ર સન એન્ડ મૂન આર ધ સેમ ટાઈમ રાઇઝિંગ એન્ડ સેટિંગ એટલે ઉગે અને આથી બંને એક જ સમયે પણ આ વસ્તુ જે છે ઇમ્પોસિબલ નથી સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર ઉગે નહીં એટલે આ ઇમ્પોસિબલ ઘટના જે છે તે આપેલી છે સેકન્ડ અપવર્ડ જર્ની ઓફ ધ મેંગો ફ્રોમ ધ ટ્રી ટ્રી એટલે ઝાડ ઉપરથી મેંગો કેરી જે છે અપવર્ડ ઉપર જાય પણ એવું પોસિબલ છે નહીં કેરી પડે તો ક્યાં આવે તો નીચે ડાઉન કરે પણ એક્ઝામ્પલ આપણે એવું આપીએ કે અપવર્ડ ઉપર જાય આ ઘટના જે છે કેવી છે ઓકે ઇમ્પોસિબલ અશક્ય ઘટના છે થર્ડ To get red ball when the ball is taken from random, the box of full of white colored ball. Okay, get red ball. लाल दड़ा बोले समझी? एक box जैसे fully loaded थे, यानी इंदर तमाम दड़ा जैसे सफेद थे, ball आर white ball. तो आ जे event से impossible थे, कारण के जो box के अंदर आपको सफेद ball थी भरे लो box हुआ है तो इमादी red ball निकले ઇમ્પોસિબલ છે બે વાર કરી આપણે આ સર્ટેન ની વાત કરી અને ઇમ્પોસિબલ અથવા અનસર્ટેન સોરી ઇમ્પોસિબલ હવે વાત કરી અનસર્ટેન ની કે અનસર્ટેન ઇવેન્ટ જે છે એ કઈ છે અનસર્ટેન ઇવેન્ટ એટલે જેમાં જેનો પરિણામ પછી નિશ્ચિત નથી એવી ઇવેન્ટ દાખલા તરીકે ફર્સ્ટ એન અનબાયસ્ડ પોઈન્ટ આર પોસ્ટ એક અનબાયસ્ડ પોઈન્ટ એટલે સિંગલ કે સિક્કો છે સિક્કા ને ઉછાળીએ તો એનો પરિણામ જે છે એ હેડ પણ હોઈ શકે અથવા ટેલ પણ હોઈ શકે તો આ જે છે એ અનસર્ટેન ઇવેન્ટ કહેવાય सेकंड एन अनबायस्ड सिक्स फेस डाइस इज थ्रोन के छह
સાઈડ વાળો જે પાસો છે એને ઉછાળવામાં આવે તો એ જે છે પાસો જે છે એમાંથી જે પરિણામ મળશે એ પરિણામ પહેલેથી ફિક્સ હોય ને એટલે આ પણ અનસર્ટેનિટી છે થર્ડ એ કાર્ડ ઇઝ ડ્રોન એટ રેન્ડમ ફ્રોમ વેલ્સ ઓફ પેક ઓફ 52 પ્લેઇંગ કાર્ડ 52 પત્તા જે છે એમાંથી પત્તું પસંદ કરવામાં આવે તો આ ઇવેન્ટ પણ અનસર્ટેન છે કયું પત્તું પસંદ થાય એ બેનિફિટ આવે નહીં ફોર્થ એક્સિડન્ટ ઓફ ધ વ્હીકલ રનિંગ ઓન રોડ રોડ ઉપર જે છે એ એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ ઓફ વ્હીકલ રનિંગ રોડ ચાલુ રોડની ઉપર એક્સિડન્ટ થાય એ પણ એક અનસર્ટેન ઇવેન્ટ છે તો આ જે વાત છે હજી એક એક્ઝામ્પલ આપું છું વાત કરીએ ટુ ગેટ રેડ બોલ ફ્રોમ ધ બેક ફિલ્ડ વિથ રેડ એન્ડ બ્લેક બોલ્સ કે એક રેડ બોલ મળે સમાધિ એક બેગ જે છે એ બેગની અંદર ફિટ કરેલું છે વિથ રેડ અને બ્લેક રેડ અને બ્લેક બોલથી કરેલો એક ખેલો અથવા બેગ છે એમાંથી રેડ બોલ મળે તો આ જે છે એ અનસર્ટેન ઇવેન્ટ થાય તો અહીંયા આપણે ત્રણ વાત કરી છે પહેલી કે સર્ટેન ઇવેન્ટ ઇમ્પોસિબલ ઇવેન્ટ અને સોરી સર્ટેન ઇમ્પોસિબલ અને અનસર્ટેન તો પ્રોબેબિલિટી માટે જે જરૂરી વાત છે આ પરથી છે સો નાવ ટર્મિનોલોજી રેન્ડમ એક્સપેરિમેન્ટ વોટ ઇઝ ધી રેન્ડમ એક્સપેરિમેન્ટ જેને ગુજરાતની અંદર કેવું હોય તો એવું કહેવાય યાદાશી પ્રયોગ આપેલા ટાર્ગેટ સુધી હિટિંગ કરવાનું હોય તો એના માટે જે છે
એ પણ કેટલા તાપમાને એને ગરમ કરી શકાય અથવા હીટ કરી શકાય એ જે પ્રયોગ સફળ થાય પછી જ ખ્યાલ પડે એ પણ રેન્ડમ એક્સપેરિમેન્ટ છે. એન એક્સપેરિમેન્ટ ઓફ વિનિંગ હોર્સ ઇન એ રેસ ઓફ હોર્સિસ, કે એક્સપેરિમેન્ટ ઘોડાઓ જે છે એનો રેસ હોય એમાંથી કોણ જીતશે, એ કોણ જીતશે એ પહેલાંથી ક્યારે લાવો ટોટલી આઉટકમ્સ ક્યારે આટલા છે અમારી કોઈ આવશે કોણ આવશે ક્યારે ક્યારે ઓકે આફ્ટર એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટ પૂરો થાય પછી. એન એક્સપેરિમેન્ટ ટોચિંગ ટુ અનબાયસ્ડ પોઈન્ટ ટુ ગેધર ટુ પોઈન્ટ્સ બે સિક્કા છે એક સાથે ઉછાળો એમાંથી કયું પરિણામ મળશે એ પણ એક્સપેરિમેન્ટ પછી જ ખ્યાલ આવે. એન એક્સપેરિમેન્ટ ઓફ થ્રોઈંગ ટુ બેલેન્સ ડાઈસ ટુ ગેધર, કે બે સમતોલ પાસાને એક સાથે ઉછાળી ત્યારે એમાંથી કયું પરિણામ મળશે એ પણ એક્સપેરિમેન્ટ પછી જ ખ્યાલ આવે. એન એક્સપેરિમેન્ટ ઓફ ટોસિંગ અનબાયસ્ડ પોઈન્ટ એન્ડ ડાઈસ ટુ ગેધર, કે એક અનબાયસ્ડ પોઈન્ટને ઉછાળી અને બીજું ડાઈસ પાછા ઉછાળી એના આઉટકમ્સ. Now the same characteristic of random experiment. So characteristic of random experiment. A random experiment can be repeated under similar conditions. The I characteristics of random experiment is repeated under similar conditions. Similar condition ની અંદર એને repeat કરવાનો છે પ્રયોગ છે ના પરિણામ. અથવા તો condition છે એ same રાખવાની કે અહીંયા આપણે સપોઝ ચાલીએ તો આ જગ્યાએ fix કે જ્યાં એક વખત બે વખત પાંચ વખત પણ જે કંઈ પ્રયોગ થાય એટલે કન્ડિશન સિમિલર હોવું જોઈએ. સેકન્ડ, ઓલ પોસિબલ આઉટકમ્સ ફ્રોમ ધ રેન્ડમ એક્સપેરિમેન્ટ કેન બી ડિસ્ક્રાઇબ બિફોર એન્ડ, કે ઓલ પોસિબલ આઉટકમ્સ જેના પોસિબલ આઉટકમ્સ છે એ પહેલેથી જ્ઞાત હોવા જોઈએ. ફર્સ્ટ પહેલેથી જ્ઞાત હોવા જોઈએ પોસિબલ આઉટકમ્સ. થર્ડ, એ ડિફાઇન આઉટકમ્સ ટેક્સ પ્લેસ એટ ધ એન્ડ ઓફ એક્સપેરિમેન્ટ, ડિફાઇન્ડ આઉટકમ્સ ટેક પ્લેસ એટ ધ એન્ડ ઓફ એક્સપેરિમેન્ટ. વિચ આઉટકમ્સ આર કમ વી ડુ નોટ નો ફર્સ્ટ, બટ ધી આઉટકમ્સ આર કમ આફ્ટર એક્સપેરિમેન્ટ વી નો, કે જે પરિણામ મળવાનું છે કયું પરિણામ મળશે તો એક્સપેરિમેન્ટ પૂરો થયા પછી ખ્યાલ આવશે. ઇટ કેન નોટ બી પ્રિડિક્ટેડ એક્ઝેક્ટલી વિચ આઉટકમ્સ ઓર રિઝલ્ટ પોસિબલ આઉટકમ્સ ઓફ એક્સપેરિમેન્ટ, કે પહેલેથી એક્ઝેક્ટલી પ્રિડિક્ટ કરી શકાય નહીં કે કયું પરિણામ મળશે. સો ટુડે વી લર્ન અબાઉટ પ્રોબેબિલિટી ફર્સ્ટ થ્રી મેઇન થિંગ્સ, કે સમ ઓફ ઇવેન્ટ ઇવેન્ટ કે ઘટના સમ ઓફ ઇવેન્ટ આર હેપનિંગ ઓર હેપનિંગ આર સર્ટેન સર્ટેન સમ ઓફ ઇવેન્ટ આર ઇમ્પોસિબલ ઇવેન્ટ એન્ડ અનસર્ટેન હેપનિંગ. આ ત્રણ વાત છે કે જે ચોક્કસ ઘટના છે એ શું છે, અશક્ય ઘટના શું છે, અને અનસર્ટેન ઇવેન્ટ કે જેમાં શક્યતા હોય બે ત્રણ પ્રકારની પાંચ પ્રકારની શક્યતા હોય એવી ઘટના. પછી રેન્ડમ એક્સપેરિમેન્ટની વાત કરીએ આવે છે પ્રયોગ રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય, તો કે ઓલ આઉટકમ્સ આર નોન બટ વી કેન નોટ પ્રિડિક્ટ વિચ આઉટકમ્સ આર કમ ઇઝ કોલ્ડ રેન્ડમ એક્સપેરિમેન્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે ઇવેન્ટના પ્રકાર જોઈએ, કે ટાઈપ્સ ઓફ ઇવેન્ટ અલગ અલગ ટાઈપની ઇવેન્ટ છે, એક્ઝિક્યુટિવ ઇવેન્ટ છે, એક્સક્લુઝિવ ઇવેન્ટ છે, અથવા તો નોન ઇવેન્ટ છે.